સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાંચવાની ટેવ રાખો, વાંચવાની ટેવ રાખો. દરેક માણસ બચપણથી વાંચવા લખવાનું શરૂ કરે છે અને તેના શૈક્ષણિક અભ્યાસ પૂરો ના થાય ત્યાં સુધી તે વાંચતો રહે છે. પરંતુ જ્યારે તેને નોકરી મળી જાય છે ત્યારે તેને વાંચવાની ટેવ છોડી દે છે. પછી પુસ્તકો સાથેનો તેનો સંબંધ તૂટી જાય છે. ખરેખર માણસે મળતા સુધી વાંચવાની ટેવ રાખવી જોઈએ, કારણ કે તે આપણા વ્યક્તિત્વને ચમત્કાર અને સુંદર બનાવે છે. જીવન જીવવાની સાચી કળાનો બોધ કરાવે છે. તેવા ઉત્તમ પુસ્તકો માણસે વાંચતા રહેવું જોઈએ. ઘણા લોકો સમય પસાર કરવા માટે ચીલા ચાલુ વાર્તાઓ કે નવલકથાઓ વાંચે છે, પરંતુ જીવનને શ્રેષ્ઠ બનાવવામાં તેમનાથી કોઈ લાભ થતો નથી. તે માત્ર સમયની બરબાદી છે. પ્રસિદ્ધ સાહિત્યકાર ફ્રેન્સ કાફકાનું કહેવું છે કે સારા પુસ્તકો કુહાડાની જેમ આપણી અંદર રહેલા બરફના દરિયાને તોડી નાખવાની ક્ષમતા ધરાવે છે. જે રીતે આપણે ઘરને સ્વચ્છ કરવા માટે કચરો વાળીએ છીએ, એવી જ રીતે મન ઉપર જામેલા મેલને દૂર કરવા માટે રોજ શ્રેષ્ઠ પુસ્તકોનું નિયમિત અધ્યયન કરવું જોઈએ. ઘણા લોકો સમયનું બહાનું કાઢે છે અને કહે છે કે અમારી પાસે વાંચવાનો સમય જ નથી. પરંતુ એક સર્વેક્ષણમાં જોવા મળ્યું છે કે મોટાભાગના ઘરોમાં અઠવાડિયામાં 35-40 કલાક ટીવી ચાલુ હોય છે. આ સમય આપણા કામમાં સમય કરતાં થોડોક ઓછો જોઈએ છે. લોકોને ટીવી જોવાનો સમય મળે છે, પરંતુ વાંચવાનો સમય મળતો નથી. સાચી વાત એ છે કે આપણને જેમાં રસ હોય છે તેના માટે આપણે ગમે તે રીતે સમય કાઢી લઈએ છીએ, અને જેમાં રસ રુચિ ના હોય તેના માટે બહાના કાઢીએ છીએ. પ્રખ્યાત લેખક વ્લાદિમીર નેબીકોવના કથન અનુસાર, તમે સમયની બાબતમાં પરેશાન ન થશો, બસ ફક્ત વાંચતા રહો. સમય એનો એનાથી વધારે સારો બીજો કોઈ ઉપયોગ નહીં કરી શકો. વિદ્યાર્થી જીવનમાં પડેલી વાંચવાની ટેવને આપણે હંમેશા ચાલુ રાખવી જોઈએ. જો ટેવ છૂટી ગઈ હોય તો મહિનામાં એક પુસ્તક તો વાંચવું જ જોઈએ. નિરંતર ઉત્તમ પુસ્તકો વાંચવાથી માણસને પોતાનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ બનતું રહ્યું છે એવો અનુભવ થશે. જવાહરલાલ નહેરુના મતે જે પુસ્તક માણસને ખૂબ વિચારવાની ફરજ પાડે છે તે તમારા માટે ખૂબ સહાયક છે. પુસ્તક માત્ર કાગળનો નિષ્પ્રાણ ટુકડો નથી, પરંતુ તે જીવતી જાગતી પ્રતિમા છે. પુસ્તકના દરેક શબ્દમાં અનુભવનો નિચોડ છે, જીવનની સમસ્યાનો ઉકેલ છે, ઘટાદાર વૃક્ષની શીતળતા છે તથા જીવંત પ્રાણ શક્તિ રહેલી છે. વર્ષોની મહેનતથી જેટલું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે પુસ્તકના માધ્યમથી બહુ થોડા સમયમાં જ મળી જાય છે. પુસ્તકના સંદર્ભમાં કવિ મિલ્ટને કહ્યું છે કે એક શ્રેષ્ઠ પુસ્તક એક મહાન આત્માને અમૂલ્ય વારસો છે, જેમાં તેના જીવનને શ્રેષ્ઠ અનુભવનો સાર રહેલો છે. સંત તિરુવલ્લીવરે કહ્યું છે કે પુસ્તકો સુગંધિત ફૂલો જેવો છે, તે જ્યાં જાય ત્યાં પોતાની સાથે મધુર સુગંધનો આનંદ લઈ જાય છે. દરેક જગ્યાએ તેમનું ઘર છે અને બધા દેશોમાં તેમના પોતાના છે. આપણે મિત્ર કદાચ આપણો સાથ છોડીને જતો રહે, પરંતુ પુસ્તકોમાંથી મેળવેલું જ્ઞાન હંમેશા આપણી સાથે રહે છે અને જરૂર હોય ત્યાં તે કામ લાગે છે. જો પુસ્તકો સ્વાધ્યાય કરીને તેમાંથી મેળવેલા જ્ઞાનને જીવનમાં ઉતારવામાં આવે તો અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. પુસ્તકો આપણને એક નવી દિશા ચીંધે છે અને આપણને વિચારવા માટે મજબૂર કરે છે. માણસ જો તણાવ, અવસાદ, ચિંતા વગેરેથી ઘેરાયેલો હોય, તે જો પ્રેરણાદાયક પુસ્તકો વાંચે તો તેની મુશ્કેલીઓ તથા માનસિક પરેશાનીઓ
ઓછી થઈ જાય છે અને સારા પુસ્તકો માણસને શ્રેષ્ઠ દિશામાં વાળી દે છે અને શ્રેષ્ઠ કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આપણે જે દિશામાં આગળ વધવું હોય તે વિષયના પુસ્તકો વાંચીને જરૂરી માહિતી મેળવી શકીએ છીએ. મોટાભાગે ઉત્તમ પુસ્તકો અનુભવ સિદ્ધિ વાર્તાઓ લખેલી હોય છે, તેથી તેમનામાં આપણે ઉપયોગી માર્ગદર્શન મળશે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય કહ્યું છે કે સારા પુસ્તકો દેવતાની જીવતી જાગતી મૂર્તિઓ છે, તેમની આરાધનાથી તરત જ પ્રકાશ તથા ઉલ્લાસ મળે છે. ઉત્તમ પુસ્તકો વાંચવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, કારણ કે વાંચતી વખતે આપણી ઘણી ઇન્દ્રિયો પુસ્તક સાથે એકાકાર થઈ જાય છે. 60 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધો માટે યોજાયેલી એક કાર્યક્રમના અધ્યક્ષ એલ્ડરે કહ્યું છે કે ઉત્તમ પુસ્તક અધ્યયન પ્રૌઢો માટેનું કેટલાક ચમત્કારિક ઔષધ છે, તેનો અંદાજ નહીં લગાવી શકો. જો વૃદ્ધો જોવા તથા સાંભળવાની શક્તિ ઓછી હોય તો પુસ્તકના અધ્યયનથી તેઓ સક્રિય રહે છે અને જીવનનો સાચા અનુભવ મળે છે. મનોચિકિત્સક ડબલ્યુ મેરન વેલ્ફના મત અનુસાર પોતાને ઉદાસ અને નકામા માનતા રહેવાની માનસિકતામાંથી મુક્ત રહેવું જોઈએ. જો તમારા મગજને હંમેશા સક્રિય રાખો, વાંચતા રહેવાથી માણસ સક્રિય રહે છે. જો કે ટીવી જોઈને પણ મગજને સક્રિય રાખી શકાય છે, પરંતુ વધારે વખત સુધી ટીવી વિડીયો વગેરે જોવાથી મગજ તથા આંખો પર ખૂબ ભાર પડે છે, જ્યારે સારા પુસ્તકો વાંચવાથી એવું થતું નથી. મનોચિકિત્સકનું માનવું છે કે ઝડપથી બદલાતી દુનિયા સાથે એકદમ મેળવી ચાલતી સૌથી શ્રેષ્ઠ અધ્યયન છે. આથી માણસને આજીવન અધ્યયન કરતા રહેવું જોઈએ. અધ્યયન એક પ્રકારનો માનસિક વ્યાયામ છે. ઉંમર વધવા છતાં પણ માણસ નિયમિત અધ્યયન દ્વારા પોતાની માનસિક સ્થિતિને જાળવી રાખે છે. વિચારક્રાંતિ માટે શ્રેષ્ઠ વિચારો કરતા રહેવું જોઈએ, વાંચીને તેમને જીવનમાં પણ ઉતારવા જોઈએ. પુસ્તક વાંચ્યા પછી તેના પર મનન ચિંતન કરવું ખૂબ જરૂરી છે, નહીં તો વાંચેલું જ્ઞાન કોઈ કામનું રહેતું નથી. તેથી જે યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી વાંચવાને સાધ્યની સાથે જોડીને તેના મનન ચિંતન પર ખૂબ ભાર મૂક્યો છે. ચિંતન મનનથી તે જ્ઞાન આપણા જીવનનું અંગ બની જાય છે. જે રીતે ભોજન કરીને તેને પચાવેલું પડે છે, તે જ રીતે વાંચેલું પછી મળેલા જ્ઞાનને પણ પચાવવું જરૂર છે, નહીં તો તે કોઈ કામનું રહેતું નથી. વાંચવા માટે ઉત્તમ પુસ્તક હોવું જોઈએ જેમાં સારા અને ઉપયોગી વિચાર હોય. તો યુગ ઋષિ પરમ પૂજ્ય શ્રી રામ શર્મા આચાર્ય માણસને ઉચ્ચ વિચારનું વાતું મળી રહે તથા જીવન જીવવાનું માર્ગદર્શન મહે એવું વિપુલ સાહિત્ય રચ્યું છે. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.